વિદ્યુતનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે પ્રવૃત્તિ આગળ એક જોઈ ગયા, જેના આધારે આજે ઓહમના નિયમની સમજ મેળવીશું. તો પ્રવૃત્તિમાં આપણે શું જોઈ ગયા? તો વિદ્યુત પ્રવાહ સમપ્રમાણમાં છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કે આઈ સમપ્રમાણમાં વી. વિદ્યુત પ્રવાહ જેમ જેમ આપણે વધારતા જઈએ છીએ, વિદ્યુત પેટી કોષ જેમ જોડતા જઈએ છીએ, વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં પણ એટલો જ વધારો જોવા મળે છે. બંને કેવા છે? સમપ્રમાણમાં. તો આના આધારે આપણે ઓહમનો નિયમ જોઈએ તો અચળ તારમાંને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે વાહક તારમાંથી જે વિદ્યુત પ્રવાહ છે પસાર થાય છે તે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં, એટલે આઈ સમપ્રમાણમાં વી સમપ્રમાણમાં હોય છે. હવે એને આપણે કઈ રીતે લખી શકીએ? તો આઈ વાહકતામાં વિદ્યુત પ્રવાહ આઈ અને તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી વોલ્ટેજ હોય છે. તો ઓહમના નિયમ મુજબ આપણે આઈ સમપ્રમાણમાં વી એમ લખી શકીએ. ક્યારે છે? તો અચળ તારમાંને વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં છે. હવે એને કઈ રીતે આપણે લખી શકીએ? વી સમપ્રમાણમાં આઈ માટે વી બરાબર, હવે સમપ્રમાણતાની નિશાની છે, જો એને આપણે સમપ્રમાણતાની નિશાનીને કાઢવું હશે તો કોઈ પણ એક આપણે એને અચળાંક લેવું પડશે, કે અચળાંક ગુણ્યા આઈ માટે વી બરાબર અચળાંક અહીંયા આપણે આર, અચળાંક તરીકે અહીંયા આર લીધું છે, એટલે વી બરાબર આર આઈ માટે વી બરાબર આઈ આર. આ શું છે? સંબંધ છે વી અને આઈ. જ્યાં આર શું છે? તો આર જે છે આપેલ ધાતુના તાર માટે અચળ તાપમાને આપણે અચળાંક લીધું છે અને તે તારને તેને તારનો અવરોધ કહે છે. જે આપણે એક્સ થી વાય આગળ જોઈ ગયા વિડીયો, જેમાં એક્સ વાય વિક્રમનો તાર લીધો છે તેમાં જે અવરોધ ઉત્પન્ન થાય છે તે અચળાંક આર, આર એટલે અવરોધ તરીકે લીધું છે. અવરોધ એ વાહકનો એવો ગુણધર્મ છે કે જેના કારણે વાહકમાંથી વહેતા વિદ્યુતના વહનનો વિરોધ થાય છે. વાહક વિદ્યુત પ્રવાહ જે પસાર થાય છે વાહકમાંથી તેમાં શું થાય છે? તો તેનો અવરોધ, તેમાં અવરોધ ઉત્પન્ન કરે છે, તેનો વિરોધ, વહનનો વિરોધ થાય છે. સેના લીધે? તો અવરોધ આરના લીધે. અવરોધનો એસઆઈ એકમ ઓહમ છે, તેની સંજ્ઞા ગ્રીક અક્ષર ઓમેગા છે. તેની સંજ્ઞા ગ્રીક સંજ્ઞા ઓહમ ઓમેગા તરીકે તેને દર્શાવવામાં આવે છે. અને ઓહમના નિયમ અનુસાર આને જો આપણે સૂત્ર બનતાનો બનાવેલો વી અથવા આઈ આર જે છે વી ને આપણે આ બાજુ લેજો, બરાબર ને આ બાજુ, અને વીને જો સૂત્ર કરતા બનાવીએ તો આની સાથે જે આઈ છે એ સેવા આવી જશે, ગુણાકારમાં છે તો ભાગાકારમાં, એટલે આપણું શું બનશે? આર બરાબર વીના છેદમાં આઈ. આપણા ઓહમના નિયમના આધારે અવરોધની કિંમત આવી રીતે આપણે મેળવી શકીએ છીએ. અને તેની સંજ્ઞા છે, સોરી, તેનું દેસાઈ એકમ, અવરોધ દેસાઈ એકમ ઓહમ છે, તેની સંજ્ઞા ઓમેગા વડે દર્શાવવામાં આવે છે. હવે અવરોધની એસઆઈ એકમની વ્યાખ્યા જોઈએ તો આરની, અવરોધ આરની વ્યાખ્યા જોઈએ. બે વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ હોય, બે વાહકના છેડા, છેડા કેટલા છે? સાંકળા એક્સ અને વાય બંને વચ્ચે, બંને જે છેડા છે તેના
बदला